ગોગલ ટોપી વાલા દિવ્યાંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. નાનપુરા સ્થિત રહેતા સાજિદ નામના યુવક પર પોલીસે ઘરેલું મામલે નજીવી બાબતે અત્યાચાર ગુજાર્યો હતો, જેમાં રાઠોડ નામના પોલીસ અધિકારી સાથે અન્ય 5 થી વધુ પોલીસ સભ્યોએ માર મારી અત્યાચાર ગુજાર્યો હતો. વધુમાં પોલીસે કારણ વગર ₹25,000 માંગણી કરી હતી. સાજિદ કલ 9 બજે મારે ઘરમાં જો ઘરેલું જરા વાતચીત હોતી હૈ તો ઉસમે કિસીને ફોન કિયા 100 નંબર વો મેરી ઘરવાલી ના મેરી અમ્મી ઓર મેં થોડા વાતચીત હોતી હૈ બડે બસ તો જીપ આકે લે ગઈ પુલિસ કી જીપ લેને કે બાદ લે ગઈ ઓર અઠવા પોલીસ સ્ટેશન બોલે અઠવા પોલીસ સ્ટેશન ચાલુ પડશે. મેરી અમ્મી કો ભી બોલે ચલો તુમ ભી હમ બોલી ડાયાબિટીઝ હૈ મેં બીમાર હું જબરદસ્તી ઉસકા ભી હાથ ખીંચ કે બોલે ચલો તો બોલે નહીં વો નહીં આયેંગે વહાં લે ગયે. વહાં લે જાને કે બાદ જીપ સે ઉતરે ઉતરને કે બાદ બોલે ક્યા હુઆ થા બોલે સાહેબ હા વાત છે તો બોલે બહુ તું આમ કરે છે તેમ કરે છે કેમ આમ પત્ની સાથે ઝઘડો કરે છે ઘડી ઘડી તારું છે કે ભાઈ મારે કંઈ ઘડી ઘડી છે નહીં અને મારે કઈ વસ્તુ થાય તો વાતચીત તો કરવી પડે તો એસે કરકે હું પોલીસવાલા જો નામ તો દેખે જાણતા હું તો ગાલી બોલ્યો તારી માનો એસી એસી ગાલી બોલી બોલ તો નહીં શકતા એસમાં બોલે હવે ગાર્ડ નહીં બોલો તો વાત છે. દૂસરા વો રાઠોડ કરકે વો ભી આયા કેમ ગાર્ડ બોલે તો હું થઈ ગયું તું કે આમથી એસા કરકે બહાર નહીં લગે છે મારતે મારતે આગે ગેટ છે જો જ્યાં પોલીસ કર્યો હતા એમની કાઉન્ટર વાં સે પીછે લે ગયે કસ્ટડી બ્લોક ઓફી તરફ વહાં જાકે 5-7 પોલીસ વાળાને મિલ કે સબ નીચે ગિરાયા બહાર ગલે મેં વો કપડા થા મેરા વો પટ્ટા ડાલ કે ફાંસા દે કે નીચે ગિરાયા જૂતો સે લાતો સે ઘૂસો સે લકડીઓ સે જેસા જો મન મેં આયા મારને લગા. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં અપહરણ કરી 5 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરનાર 3 આરોપીઓને ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખટોદરા પોલીસ મથક પરથી મળતી માહિતી પ્રમાણે ગત રોજ આશીષ રામજાન ઠાકોરના પિતરાઈભાઈ અનિલ ચંદ્રકાંત ઠાકોરને મોન્ટુ માલિયો નામના ઈસમે 4-વ્હીલર કારમાં અપહરણ કરી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જેના આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તાત્કાલિક પોલીસ તપાસમાં જોડાઈ હતી. દરમિયાન ભટાર વિસ્તારમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બાતમી મળતા મોન્ટુ તેના મિત્ર સાથે કારમાં ફરી રહ્યો છે, જેના આધારે દરોડા પાડતા ખટોદરા પોલીસે ત્રણેય આરોપી શરદ ઉર્ફે મોન્ટુ માલિયા, ચંદન પુષ્ટિ, શરદ શીખુ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 9/4/2019 સાંજના 6:30 વાગ્યાના સુમારે એક આરોપી મોન્ટુ મહંતો
તેમજ તેના બે મિત્રોએ ફરિયાદી અનિલ ચંદ્રકાંત ઠાકુરને અલથાણ ગાર્ડન પાસે બોલાવી તેને પોતાની i20 ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી તેની પાસેથી રૂપિયા 5 લાખની માગણી કરેલ, જે રૂપિયા વસૂલવા માટે ફરિયાદી પાસે એના ભાઈને ફોન કરાવેલ અને એના ભાઈને પૈસા લઈ અલથાણ ગાર્ડન પાસે આવવા બોલાવતા એ દરમિયાન આ માહિતી પોલીસને મળતા પોલીસે ત્યાં વાત રાખી. આ ગુના કામે જે આરોપીઓ ફરિયાદીને ગાડીમાં અલથાણ ગાર્ડન પાસે લઈ આવતા પોલીસે વોર્ડન કરીને આરોપીઓને ત્રણેય આરોપીને પકડી લીધેલ છે. મોન્ટુ અગાઉ એક પાંડેસરા પોલીસ સ્ટેશનના ખૂન કેસમાં ખૂનના ગુનામાં સંડોવાયેલ હતો અને જે હાલ જામીન ઉપર મુક્ત થયેલ છે. એ સિવાય પણ એના ઉપર અલગ અલગ મારામારીના ગુનાઓ દાખલ થયેલ છે. જે ફરિયાદી છે સાહેબ કે મેચના આઈપીએલના સત્તાના પૈસા લેવા છે એવી અભિયોગ બહાર આવી છે. હા, આરોપીએ સુપર 9 વેબસાઇટ છે ક્રિકેટના સટ્ટા માટેની, એનું આઈડી ફરિયાદી પાસેથી લીધેલ, જેની લિમિટ 2 લાખ રૂપિયાની હતી અને આરોપીમાં પૈસા હારી જતાં, ક્રિકેટ સટ્ટામાં પૈસા હારી જતાં પોતાનો આઈડી પાસવર્ડ પરત મેળવવા માટે એણે આ પૈસાની માગણી કરેલ. કેમેરામેન સાબી સૈયર સાથે સૂરજ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. શહેરના વેસુ વિસ્તારમાં આવેલી નંદની થ્રીપ સોસાયટીમાં રહેતી મહિલાઓની ટેમ્પો ટ્રેક્સની નવસારી પાસે અકસ્માત થતા 6ના મોત નિપજ્યા છે. આ મહિલાઓ વરાછાની ટેમ્પો ટ્રેક્સ ભાડે કરી દાહણુ મહાલક્ષ્મીના દર્શન કરી ગયા હતા, પરત આવતા ઘટના બની હતી. નજરે જોનાર હંસાબેન ફૂલવાળાએ જણાવ્યું હતું કે નંદની સોસાયટીમાં રહેતી મહિલાઓએ દાણુ મહાલક્ષ્મીના દર્શને જવાનું આયોજન કર્યું હતું, જેના આયોજક રંજનબેન પટેલ છે. ગત રોજ સવારે 5 વાગ્યે સોસાયટીના તમામ લોકો નીચે એકઠા થયા હતા. ટેમ્પો ટેક્સની પૂજા કરી 45 થી 50 દર્શનાર્થીઓ બેઠા હતા અને સુરતથી ડાયરેક્ટ દાણુ ચાલ્યા ગયા હતા, જ્યારે મહાલક્ષ્મી માતાના દર્શન કર્યા હતા. દરમિયાન મારો અને રમેશભાઈનો જન્મદિવસ હોવાથી ટેમ્પો ટેક્સમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. નાચી કૂદીને મસ્તી સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે રમણભાઈના દીકરાના લગ્નમાં અમને લોકોને બોલાવ્યા ન હતા, જેથી હોટલમાં તમામ લોકોને જમાડ્યા હતા. ત્યારબાદ તિથલ સાઈબાબાના દર્શન કરી રાબડા વિશ્વંભરી માતાના દર્શન કરવા ગયા હતા. આખો દિવસ ફરીને થાકી ગયેલા હોવાથી મંદિરમાં અંદર ગયા ન હતા અને બહારથી જ આરતીનો લાભ લીધો હતો, ત્યારબાદ પ્રસાદીનો લાભ લીધો હતો. તમામ લોકો થાકી ગયા અને ઊંઘ આવતી હોવાથી રાબડાથી નીકળ્યા હતા. દરમિયાન નવસારી હાઈવે પર ધોળાપીપળા ગામ પાસે ટેમ્પો ટેક્સમાં પંચર પડ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ટેમ્પો ટેક્સમાં પંચર પડતા રોડની સાઈડમાં ઊભી રાખી દેવામાં આવી હતી, જેથી તમામ લોકો નીચે ઉતરી ગયા અને સામાન તેમાં જ રહેવા દીધો હતો. રોડ સાઈડમાં તમામ લોકો લાઇનમાં ઊભા હતા. 4-5 લોકો ટેમ્પો ટેક્સ પાસે ઊભા હતા. તે દરમિયાન પાછળથી એક પૂરપાટ ઝડપે ટ્રક આવ્યો અને ટક્કર મારી હતી. ટક્કર મારતા ટેમ્પો ટેક્સ ઊભેલા તમામને ઉડાવી આગળ જતી રહી હતી. તમામ લોકો બૂમા બૂમ કરવા લાગ્યા હતા. ઘણા લોકો આ ઘટના જોઈને બેભાન થઈ ગયા હતા. આસપાસથી દોડી આવેલા ગામના લોકોએ મદદ કરી હતી. આટલી બધી લાશો જોઈને તમામ હેપટાઈ ગયા હતા. ચંપાબેન, રમીલાબેન, સવિતાબેનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 4નું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ અમે સહી સલામત સુરત આવી ગયા છીએ. જોકે અમારી એક જ સોસાયટીમાં 5 લોકોના મોતના પગલે સોસાયટીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે 3ના મોત નિપજ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે નવસારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ 3ના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જે લોકો સારવાર લઈ રહ્યા છે તેઓની અમુકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાબતે નવસારી ગ્રામ્ય પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કમલેશ સોની સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં હીરાના વેપારીને 3 દિવસથી ખંડણી માટે ફોન કરી ધમકી આપનાર સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતા તરશીભાઈ કોસિયા કતારગામ હીરાનો વ્યવસાય કરે છે. છેલ્લા 3 દિવસથી તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવતો હતો. ફોન કરનાર કહેતો કે મુંબઈથી રાણાભાઈએ પાર્ટી ફંડમાં 50 લાખ રૂપિયા મંગાવ્યા છે, તે તમારે આપવા પડશે નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્રણેક દિવસ સુધી ફોન આવતા તળસીભાઈ હેરાન થઈ ગયા હતા. તેઓએ ગઈકાલે સાંજે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક જે નંબર પરથી ધમકીભર્યા ફોન આવતા હતા તે નંબરની તપાસ કરી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ આરોપી સુધી પહોંચી ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે કતારગામ વિસ્તારમાં રહેતા આરોપી પાવન ગઢિયાની ધરપકડ કરી છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સુરજ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સચિન જીઆઈડીસી શ્રમ વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકી પર થયેલ રેપ મામલે પોલીસે નરાધમ ગોપાલ મોરિયાને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સચિન જીઆઈડીસી શ્રમ વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકી પર રેપ મામલે નરાધમ ગોપાલ ઓમપ્રકાશ મોરિયાને જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી બુધવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. રિમાન્ડમાં નરાધમે આવું કૃત્ય અન્ય કોઈ બાળકી સાથે કર્યું છે કે કેમ અને તેની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ આ મામલે તપાસ કરવાનો આદેશ કર્યો છે. આરોપી બાળકીના પિતાનો મિત્ર છે. નરાધમ ગોપાલ ઓમપ્રકાશ મોરિયાએ બાળકીને ચોકલેટની લાલચ આપી તેના રૂમમાં લઈ જઈ બાળકીને ગાલ પર તમાચો મારી મોઢું દબાવી બળાત્કાર કર્યો હતો. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ. રિંગ રોડ સ્થિત આવેલ અનુપમ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપાર સાથે સંકળાયેલ જીતેન્દ્ર પ્રસાદ નામના યુવક સાથે લાખો રૂપિયામાં છેતરપિંડી થવા પામી છે. બનાવમાં રાકેશ કુમાર અને રાહુલ ગુપ્તા નામના ઇસમે ₹8 લાખથી વધુની છેતરપિંડી હાથ ધરતા સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બિહારનો વતની રાજેશ કુમાર અને રાહુલ ગુપ્તા નામના ઇસમોએ રિંગરોડ ખાતે આવેલ અનુપમ ટેક્સટાઇલ માર્કેટમાં જીએસ સિન્થેટિક્સ ફર્મમાંથી લાખો રૂપિયાની છેતરપિંડી હાથ ધરી છે. ફરિયાદી જીતેન્દ્ર રઘુનંદન પ્રસાદ વેસુ સ્થિત સ્ટાર ગેલેક્સી નંદની 3 સામેના રહેવાસી છે અને તેઓ અનુપમ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. જેઓ પાસે 8:30 રાજેન્દ્ર કુમાર અને રાહુલ ગુપ્તા નામના ઇસમોએ કાપડનો માલ લઈ પૈસાની ચૂકવણી કરી હતી. બાદમાં 15-20 દિવસની ઉધારીમાં સાડીનો માલ ખરીદ્યો હતો. બનાવમાં આરોપી રાજેન્દ્ર કુમારે 3,88,000 અને આરોપી રાહુલ ગુપ્તા નામના ઇસમે ₹4,62,000 મળી કુલ્લે ₹8,50,000થી વધુનો મુદ્દામાલ લઈ પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી હાથ ધરી હતી, જેને લઈ ફરિયાદી જીતેન્દ્ર પ્રસાદે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ. સુરત શહેરના ગોરધો રોડ પર આવેલા ભાવિક કોમ્પ્લેક્સમાં આગ ફાટી નીકળી હતી. વોડાફોનના આઉટલેટમાં આગની સાથે ધુમાડા અને ગોટે ગોટા નીકળતા લોકોમાં ભાસનાક મચી ગઈ હતી. જો કે તાત્કાલિક ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવી હતી. મળતી માહિતી પ્રમાણે શહેરના ગોરધો રોડ પર આવેલા વોડાફોન સ્ટોરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી જતા સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓ સાથે ગ્રાહકો પણ ભયનો માહોલ પેદા થઈ ગયો હતો, જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. સાથે જ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું કે મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. આગ અંગે વોડાફોનના સ્પોક પર્સને જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. અમે આ વિસ્તારમાં અન્ય સ્ટોર પરથી ગ્રાહકોને સેવા આપવાનું ચાલુ રાખીશું. સુરજ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલા પાર્થ બંગલોઝમાંથી ગતરોજ મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને સાયકલ સહિત રોકડા ₹57,000ના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાઈ છે. ઉમરા પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે શહેરના ઉમરા વિસ્તારમાં આવેલા પાર્થ બંગલોઝમાં રહેતા 36 વર્ષીય જેનિસ અશ્વિન કાપડિયાના ઘરમાં ગત રોજ મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાં મૂકેલા સામાન, રોકડા સહિત ઘર બહાર મૂકેલી સાયકલ પણ તસ્કરો લઈ ગયા હતા. આમ કુલ ₹57,000ના મુદ્દામાલની ચોરી કરી આરોપી ફરાર થઈ ગયા હતા. સવાર થતા જ ઘર માલિકને ચોરી થયાની જાણ થતા તેમણે ઉમરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન સાબિર સૈયદ સાથે સુરજ મિશ્રા. સુરત શહેરમાં દિવસે ને દિવસે મોબાઈલ સ્નેચરોનો આતંક મચાવી રહ્યા છે, ત્યારે ઉમરા વિસ્તારમાં ફરીથી એક વખત મોબાઈલ સ્નેચરો એક રાહદારીને નિશાન બનાવી 12,000ના મોબાઈલ ફોનની લૂંટ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય અમિતેશસિંહ ગત રોજ રાત્રિના 10 વાગ્યાની આસપાસ વેસુ 4 રસ્તા પાસેથી બિગ બજાર તરફ જવાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સો અમિતેશસિંહના હાથમાંથી મોબાઈલ ફોન, જેની કિંમત આશરે 12,000 રૂપિયા છે, જેની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા
હતા, જે મામલે ફરિયાદીએ ઉમરા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન સાબિર સૈયદ સાથે સુરજ મિશ્રા. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગત 6 ફેબ્રુઆરીના રોજ વડોદ ગામમાં યુવકને લૂંટવાના ઈરાદાથી હત્યાના કેસમાં આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા PI KB ઝાલાએ જણાવ્યું કે 6 ફેબ્રુઆરીએ વડોદ ગામ પાસેથી ઉમેશ રાય પસાર થતો હતો ત્યારે બાઇક પર આવેલા 2 લોકોએ લૂંટના ઈરાદે ઉમેશની હત્યા કરી નાખી હતી. આ બનાવમાં પહેલા 1 આરોપી આકાશસિંહ સૂર્યવંશી ઝડપાયો હતો. આકાશસિંહે તેના સાગરીતનું નામ પ્રકાશ સારનાથ યાદવ જણાવ્યું હતું. પ્રકાશ હત્યા બાદ નાસ્તો ફરતો હતો. પાંડેસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ લક્ષ્મણભાઈ રોહિતભાઈ કોન્સ્ટેબલ રાજુભાઈ રઘુનાથભાઈ વગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે તેઓને કાશ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડ્યો હતો. કેમેરામેન સાબિર સૈયદ સાથે સુરજ મિશ્રા. પુના ગામ રોડ પર ઈશ્વરનગર સોસાયટીમાં રહેતો અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો રાજુભાઈ ભૂપતભાઈ વાળાને હત્યાના ગુનામાં દબોચી લઈ જેલ ભેગો કર્યો છે અને આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના વ્હીલચેર ક્રિકેટ ખેલાડી લક્ષ્મણ બિહાડેએ પોતાના મજબૂત મનોબળ અને બુલંદ હોંસલાથી દિવ્યાંગતાની લક્ષ્મણ રેખાઓને ઓળંગી છે. નેપાળમાં આયોજિત એશિયા કપ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેનું સિલેક્શન થયું છે. આગામી દિવસોમાં એશિયા કપમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને સુરતનું નામ રોશન કરશે. દિંડોલીમાં સામી પાર્ક સોસાયટીમાં રહેતા લક્ષ્મણને નાનપણથી જ બંને પગમાં પોલિયો થયો હતો, તેથી તે પોતાના પગ પર ઊભો રહી શક્યો ન હતો. પોતે દિવ્યાંગ હોવા છતાં હિંમત હાર્યો ન હતો. તેણે વ્હીલચેર પર ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેને ક્રિકેટ રમતો જોઈને લોકો હસતા હતા, કેટલાક લોકો તીખણખોરી કરતા હતા, પરંતુ લક્ષ્મણે હિંમત હાર્યા વગર રમત શરૂ રાખી હતી. અંતે તેની હિંમતનો વિજય થયો હતો. વર્ષ 2016માં બેંગ્લોરમાં લક્ષ્મણ પ્રથમ વ્હીલચેર ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. બાદમાં તેણે પાછું વાળીને જોયું ન હતું. ઉત્તરાખંડમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ અને નેપાળને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું હતું. લક્ષ્મણ ચેમ્પિયન ટીમનો હિસ્સો હતો, તેથી આગામી તારીખ 7 મે સુધી નેપાળમાં કાઠમંડુમાં આયોજિત વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં તે સિલેક્ટ થયો છે. નેપાળમાં લક્ષ્મણ ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને સુરતનું નામ રોશન કરશે. કોચ ધનસુખ પટેલ અને ડિસેબલ પોસ્ટિંગ સોસાયટીએ તેને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. મારું નામ લક્ષ્મણ બિરાડે છે. એશિયા કપ માટે મારો સિલેક્શન થયું છે. મને તો બહુ સારી ખુશી છે, કેમકે હું દેશ માટે રમવા માગું છું. અહીંયા મને એવી કહેવામાં ખુશી થાય છે કે સુરતમાંથી 2 છોકરા છે, એક પરશુરામ દેશલે અને એક હું, અને અમદાવાદથી નિકુલ પ્રજાપતિ છે, મુકેશ ત્યાગી છે. તો આપણા ગુજરાતનો ગૌરવ આ લોકો છે. તો આપણા દેશ માટે અને આપણા સ્ટેટ માટે ઘણું સારું પર્ફોમન્સ આપે છે. નિકુલ પ્રજાપતિ એમના જ જસ્ટ બાંગ્લાદેશ સાથે મેચ હતો, 1
48 રન નોટ આઉટ માર્યો ઓર બાંગ્લાદેશને 3-0થી અમે મેચ જીતી છે. એના લીધે મેં થેન્ક યુ કહેવા માગું છું, કેમ કે સપોર્ટ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ લોકો આગળ નહીં આવે. અને ફોર એશિયા કપ હમણાં છે તો સ્પોન્સરશીપ માટે બી ઘણી તકલીફ પડે છે, કશે રમવા જાવ તો ઘણી ડિફિકલ્ટ થાય છે, કેમ કે કોઈ સરકાર યા કોઈ અમારી હેલ્પ નથી કરતા. હજી કશે જવું હોય તો સ્પોન્સરશીપથી અમારે જવું પડે. એટલે મેં સરકારને એક જ નમ્ર વિનંતી કરું છું કે આવા લોકો પર ધ્યાન આપો કે જે વ્હીલચેર ઉપર છે, રમવું કેવી રીતે, બોલિંગ કેવી રીતે પ્રેક્ટિસ કરવું અને ઘણી ડિફિકલ્ટ હોય છે દેશ માટે રમવું. અમે બી દેશ માટે રમે છે, જેવા વિરાટ કોહલી, એમએસ ધોની, ઇન્ડિયન ટીમ, વુમન ટીમ આ લોકો રમે છે, તો અમે બી વ્હીલચેર ઉપર આપણા દેશને રિપ્રેઝન્ટ કરે છે. તો અમે ના બીસીસીઆઈ સપોર્ટ કરતી, ના એ ગુજરાત સરકાર કરતી, ના એ કોઈ કરતા. તો કશે રમવું હોય તો ઘણું ડિફિકલ્ટ હોય, તો સરકારે મેં એક નમ્ર વિનંતી કરું છું કે પર્ટિક્યુલર માણસનું નામ નહીં આપું, કે આવો આવા દિવ્યાંગોને આગળ લાવો અને દેશનું નામ રોશન. જ્યાં સુધી દિવ્યાંગ જ આગળ આવશે, અમને ઘણી જગ્યાએ દિવ્યાંગો આપણો પર્ફોર્મન્સ બી સારો આપે છે, અનેક સ્કિલમાં અનેક જગ્યા પર એનો આપણે સ્ટેટને એ કરે છે. તો મેં સરકારને બી અને સુરતના જે દાનદાતાઓ છે એમને બી થોડા અપીલ કરું છું, કેમ કે સ્પોન્સરશીપ વગર સાહેબ અમે કશે રમી નહીં શકતા, કશે જવું હોય અને ઘરની કન્ડિશન એટલી સારી નથી કે અમે કશે રમવા જાઉં તો પોતે ખર્ચે સૌ નિર્ભર નહીં જઈ શકે. તો સુરતના જેટલા બી છે ડોનર દાતા જે કહે છે એ થોડુંક અમારી હેલ્પ કરે, આવા દિવ્યાંગોને આગળ લાવે. બસ બસ, તો થેન્ક યુ સો મચ. કેમેરામેન મયુર, ટેલર સાથે બીજલ પટેલ. છેલ્લા 3 વર્ષથી ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલફેર કમિટી મહારાષ્ટ્રમાં કાર્યરત છે, ત્યારે સુરતમાં 10 એપ્રિલના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલફેર કમિટીનું રિજનલ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં નેશનલ મેરેથોનના વિનર નેન્સી પેટો, ટીવી એક્ટ્રેસ રોશની સોલંકી, સમીર નેદરિયા તેમજ ઉપપ્રમુખ ખલીલ મિર્ઝા સહિત વેલફેર કમિટીના મેમ્બરો હાજર રહ્યા હતા. સુધીર મોરે, ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલફેર કમિટી નેશનલ ઓર્ગેનાઇઝેશન હૈ જો ફૂડ એડલ્ટરેશન કે ઉપર કામ કરતી હૈ, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 કે ગાઈડલાઇન્સ અનુસાર કામ કરતી હૈ, અલગ અલગ સેગમેન્ટ્સ મેં કામ કરતી હૈ. હમારે જૈસે ફૂડ સે રિલેટેડ હમ ઇશ્યુઝ કો લેતે, હેલ્થ સે રિલેટેડ પબ્લિક હેલ્થ, સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ, ફિર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એનિમલ હસ્બેન્ડરી એન્ડ પોલ્ટ્રીઝ, ऐसे काफ़ी विषयों पे हम लोग काम कर रहे हैं जो रोज़मर्रा की ज़िंदगी में लोगों से प्रभावित होती है. आज के दिन में सूरत के हमारे जो मेन सेंट्रलाइज ऑफिस का जहाँ पे ओपनिंग है, जिसको हम साउथ गुजरात रीजनल ऑफिस बोल के हम इसके ओपनिंग हम करने जा रहे हैं. और उस माध्यम से आपको हम एक मैसेज देना चाहते हैं कि हम लोगों के जो भी इश्यूज़ है
वो हम तक लाए और वो हम इश्यूज हम सरकार के पास पहुंचाएंगे ताकि उनको उसकी सहायता मिले और जो भी गलत काम जो हो रहे जो ग्राहक के हित में नहीं है उसको हम सही दिशा में लेके उसको न्याय देने का हम काम करने जा रहे हैं। જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પ્રચાર અભિયાન આગળ વધી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કતારગામ વિધાનસભા ક્ષેત્રમાં ગત રોજ બુધવારે પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 166 કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં ગતરોજ બુધવારે સુરત 24 લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દર્શનાબેન જરદોશ દ્વારા બીજેપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એક સભા પણ યોજવામાં આવી હતી। તે દરમિયાન દર્શન જરદોશે જણાવ્યું હતું કે ગત ચૂંટણી કરતા આ વખતે વધુ મતથી જીતીશ તેમ કહ્યું હતું। તે દરમિયાન શહેરના મેયર સ્વાસ્થ્ય મંત્રી અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન અમૂલ ગુરવ સાથે સુરજ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે પોલેન્ડ દેશને ભારતીય વિદ્યાર્થીઓ વધુ પસંદ કરી રહ્યા છે, જે અંતર્ગત સુરતમાં એક સેમિનારનું આયોજન થયું હતું જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી। સેમિનારનો મુખ્ય ઉદ્દેશ કઈ રીતે એડમિશન પ્રોસેસ કરવી અને કઈ રીતે વિઝા મેળવવા તે અંગે માર્ગદર્શન આપવા અર્થેનો હતો। દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ચેનલ।